જોઈએ તો આખું સ્પોર્ટ્સનું છે, પિતાશ્રી છે, દાદા છે, અને જે પ્રમાણે એમની તમન્ના છે કે કોઈ એવો સ્કેટર તૈયાર થાય કે જે ઇન્ટરનેશનલ લેવલે મેડલ પણ મેળવે, આવી પણ એક તમન્ના છે. આખું એક એટમોસ્ફિયર ફેમિલીનું. દાદા પણ હોકી પ્લેયર હતા, ધ્યાનચંદ સાથે તેઓ પણ રમ્યા છે. કેવો સપોર્ટ રહ્યો આખા ફેમિલીનો? જે પ્રમાણે પિતાજીએ વાત કરી, કોચ છે પરંતુ આપના ફાધર પણ છે, એડવાઇસ મળતી હશે, ક્યાંક ટેબલ પર બેસતા હશો એક પિતા પુત્ર તરીકે, અથવા એક કોચ છે આપણા અહીંયા ઓછા રહ્યા છે, કોચ જ રહ્યા છે ઓલ માય લાઈફ. એવું કહું તો ચાલે, એમનું સર જ બોલાવતો હતો. અહીંયા યુરોપ ગયો એના પહેલા એમનું ખાલી સર જ બોલાવતો હતો. હવે જ્યાંથી મારા કોચ યુરોપિયન કોચ થઈ ગયા છે ત્યારથી હું અમને સર નથી બોલાવતો, પપ્પા બોલાવો છું વધારે. અને સપોર્ટ ઘરનો બહુ જ રહ્યો છે. એવું કહેતો ચાલે, મમ્મીનો એવો સપોર્ટ એવું હતું કે ભાઈ તું ભણ, તો કે મેં કીધું ભણી બી લઈશ અને સ્કેટિંગ બી કરી લઈશ. એટલે અમે એન્જિનિયરિંગમાં સાયન્સ ભણ્યો અને પછી એન્જિનિયરિંગમાં એડમિશન બી મળી ગયું. એવું પણ મજા, આઈ મીન કહું ને, હું મને અહીંયાની કોલેજીસમાં હું ઘર જતો હતો, કોલેજ જતો હતો, યુનિવર્સિટી જતો હતો, પણ મને ફેક્ટરીમાં કામ કરતો એવું લાગ્યું મને કે ભાઈ આપણે એન્જિનિયર બની જશું, પણ પછી શું કામ કરવાનું, ઓકે બટ આઈ કેન ડુ દેટ મે બી લેટર, લેટ સી વોટ હેપન્સ. એવું એટલે પછી હું ડ્રોપ આઉટ, મેં એન્જિનિયરિંગમાંથી ડ્રોપ લીધો અને યુરોપ તરફ આપણે નીકળી ગયા. મને ખબર હતી કે ભાઈ હોલેન્ડમાં, હોલેન્ડ ટુ સ્કેટિંગ ટુ હોલેન્ડ ઇઝ લાઈક ક્રિકેટ ટુ ઇન્ડિયા. એટલે લોંગ ટ્રેક આઈસ સ્કેટિંગ ટુ હોલેન્ડ માં એવું બધું છે ને, હોલેન્ડમાં લાઈક એ બહુ મોટું છે, બહુ એટલે બહુ જ મોટું છે. જી, ખાસ ભારતીયોની વાત કરીએ તો ક્રિકેટ પોપ્યુલર છે અને ક્રિકેટની ગેમ, જો ક્રિકેટની વાત ચાલતી હોય તો કોઈ પણ ચાર મિત્રો ઉભા હોય તો તેમના કાન પણ આમ ઉભા થઈ જાય કે શેની વાત છે, સચિનની વાત છે, ધોનીની વાત છે. સ્કેટિંગની વાત કરીએ, ખાસ કરીને આઈસ સ્કેટિંગની વાત કરીએ, તો જે પ્રમાણે આપણે ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ પામ્યા છો ને, અત્યારે પણ જે 2014ની કોમ્પિટિશન આવવાની છે, વિન્ટર કોમ્પિટિશન, એમાં પણ ભાગ લેવાનો છે. શું લાગે છે કે એક ભારતીય તરીકે જ્યારે તમે વિદેશમાં જાઓ છો આ માટે, કોમ્પિટિશન માટે, કેવી લાગણી થાય છે? ખાસ એ પૂછવાનું કે જે અન્ય પ્લેયર્સ હોય છે અન્ય કન્ટ્રીના, બીજા દેશના, કેવો સપોર્ટ હોય છે? એઝ એ ઇન્ડિયન શું ફીલ કરો તમે? એઝ એ ઇન્ડિયન તો હું બહુ જ પ્રાઉડ કરું છું, બહુ જ પ્રાઉડ ફીલ કરું છું. ત્યાં કેવું થાય કે યુરોપમાં તમારા પ્રત્યે એ લોકોનો અપ્રોચ એઝ એન એથ્લીટ પહેલાં તો બદલાઈ જાય, એન્ડ ઓન ટોપ ઓફ ઇટ તમે ઇન્ડિયાથી છો એટલે વધારે જ પડતો રિસ્પેક્ટ એમની માટે, બીકોઝ દે હેવ અ વેરી ડિફરન્ટ વ્યૂ અબાઉટ ઇન્ડિયા કે ભાઈ આ એન્જિનિયરો જ હશે ત્યાં, કે કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જ હશે, કે રોકેટ એન્જિનિયરો જ હશે. એવું હું, મને યાદ છે એક બહુ નાનો ઇન્સિડન્ટ, હું સ્વીડનમાં મારી પહેલી રેસ હતી 2008 ડિસેમ્બરમાં, એ બહુ ખરાબ ગઈ, પણ બે મહિના પછી ટ્રેનિંગ કરીને પાછો આવ્યો અને તે રેસ બહુ બેટર દેન વોટ ઇટ વોઝ બિફોર. તો ત્યાં બે ઓલ્ડ કપલ આવ્યા મારી પાસે, મને કે અમે ઇન્ડિયા ગયા છે, કીધું વેરી ગુડ. તો કે તને ખબર પડે છે ને તમે, તો દેર આર 1.3 બિલિયન પીપલ ઇન યોર કન્ટ્રી અને યુ આર ધ ઓનલી વન ટ્રાઇંગ ટુ ડુ વોટ યુ ડુઈંગ. ખબર નહોતી, હવે તમે ખબર પાડી દીધી છે મને. એવું, અને હોલેન્ડમાં, હોલેન્ડ જ્યાંથી મૂવ થયો તો ટ્રેક ઉપર, યુ નો, હું ટ્રેક ઉપર ગયો તો પબ્લિક દે વર ઓલ સો સપોર્ટિવ. એટલા બધા કોચિસ મને આને કહે કે ભાઈ વિશ્વરાજ આપણે આ રીતે તું કરે જ બરાબર છે, પણ આમ કરો તેમ કરો. પણ અગેન, તમે એક કોચને પકડ્યો છે તો યુ હેવ ટુ ઓલવેઝ લિસન ટુ વન કોચ, અને એ એટલા સપોર્ટિવ છે. એમનું નામ વિમ ન્યુહાઉઝર છે, એમને ડચ સ્કેટિંગ મેગેઝિને ચેમ્પિયન મેકર કીધું છે. અને એમનો સપોર્ટ હોય ને મારી પાસે એટલે બસ, બીજું કશું ત્યાંના મારા માટે રાજુભાઈ છે. એવું વિશ્વરાજ, આઈસ જે સ્કેટિંગ છે જો એની વાત કરવામાં આવે તો ખાસ કરીને સ્ટેટ લેવલે એનો સ્કોપ નથી, એટમોસ્ફિયર નથી, અને ખાસ એટલી કોમ્પિટિશન સ્ટેટ લેવલે નથી રમાતી. હા, નેશનલ લેવલે કદાચ વર્ષમાં એકાદ કોમ્પિટિશન પણ થાય છે, લાગતું નથી કે પ્રોપર જે એટમોસ્ફિયર હોવું જોઈએ તે હજુ પણ ક્યાંક ખૂટે છે, કોઈક વાત હજુ પણ ખૂટે છે આ ગેમમાં. વાત ખૂટે છે આપની, વાત બહુ જ તદ્દન સાચી, પણ હવે એમાં એક જણને એન્કરેજમેન્ટ મળશે બરાબર, તો હું ઇફ આઈ ગો ઓલ ધ વે તો હું પાછો આવીને, મારો બીજો પ્લાન એવું છે કે આપણે ગેમ ડેવલપ કરવી જોઈએ. એટલે સપોર્ટ નથી, બધું નથી બરાબર છે, પણ હવે લેટ અસ લુક એટ ધ બ્રાઇટ સાઇડ કે યુ નો, અહીંયા સુધી પહોંચ્યા આપણે, અહીંયા એટલીસ્ટ 100 લોકો તો ઓળખે છે મને કે ભાઈ આ માણસ સ્કેટિંગ કરે છે. એમાં 100માંથી એટલીસ્ટ 10 છોકરાઓ તો સ્કેટિંગ કરશે હવે બીજા 10 વર્ષ માટે કે 5 વર્ષ માટે. એવું તો વી વિલ ડેવલપ ધેમ. અમારી ટીમમાં, અમારી સ્કેટિંગ અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે આવી હાલત હતી અમારી. આજે અમદાવાદની કે ગુજરાતની મેઇન ગેમ તમે ગો તો રોલર સ્કેટિંગ છે. અમદાવાદ ને ગુજરાતના જે મેજર સિટીઝ છે ત્યાં ક્રિકેટ કરતાં બેઝરૂટ લેવલે રોલર સ્કેટિંગ વધારે થતું હશે, એટલા બધા કેમ્પ્સ, એટલી બધી સ્કેટિંગ રિંકો છે. અને આજે આપણે આખા ભારતમાં નેશનલ લેવલે ગુજરાત એ પહેલા 3ની અંદર આવે. જી રાજેન્દ્રસિંહ, જ્યારે સ્પોર્ટ્સની વાત આવે ત્યારે એવું કહેવાય છે કે જે અવેરનેસ હોવી જોઈએ સ્પોર્ટ્સ માટેની, અધર કન્ટ્રી કરતાં, બીજા કન્ટ્રી કરતાં ભારતમાં ક્યાંક ઓછી છે, ઓવરઓલ સ્પોર્ટ્સની વાત કરીએ, શું લાગે છે કઈ બાબત એવી છે કે જેથી હજુ પણ સ્પોર્ટ્સમાં ભારત ક્યાંક પાછળ છે? આ એક બહુ સિમ્પલ વસ્તુ છે, દરેક દેશની એક ઇકોનોમિકલ કન્ડિશન સાથે સ્પોર્ટ્સ ચાલતું હોય. આપણે જ્યારે આઝાદ થયા પછીની જે પરિસ્થિતિ હતી, આપણા જે નેતાઓ હતા એમને આપણા વિકાસની એટલી બધી ચિંતા હતી, એક તે સ્પોર્ટ્સ અને સ્કાઉટ બાજુ પર જતા રહ્યા.
આપણે દેશભક્તિની વાત કરીએ તો સ્પોર્ટ્સમેન સ્પિરિટની સાથે જ દેશભક્તિ સંકળાયેલી છે કે સ્કાઉટની સાથે કે કલ્ચર એક્ટિવિટી સાથે સંકળાયેલી, એમાં બેઝિક ડિસિપ્લિન આવે. એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી દેશભક્તિના ઇન્જેક્શન મળતા નથી બજારમાં કે ચાલો દેશભક્તિના મારી દો. તમે સ્પોર્ટ્સનું એન્કરેજમેન્ટ સ્કૂલ લેવલથી કરવું જોઈએ, રાજ્ય સરકારોએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, ખાસ કરીને રાજ્ય સરકારનો હસ્તકનો વિષય છે, તો એમાં સ્કૂલ લેવલે જો બાળકોને એન્કરેજ કરવામાં આવે તો આપણે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચર નથી કે આપણા ત્યાં આપણા જે આજથી 25 વર્ષ પહેલાંના કે અત્યારનો જે પરિસ્થિતિ એવી છે કે દરેક પેરેન્ટ્સ પોતાની ઇકોનોમિકલ કન્ડિશનની પાછળ પડેલો છે. એમને બાળકો શું રમે છે એ ખબર જ નથી કે રમવા જોઈએ કે નહીં જમવા જોઈએ એ બી ખબર નથી. જ્યારે યુરોપ કે ડેવલપ કન્ટ્રીઝની અંદર સેટરડે સન્ડે ફિક્સ બાળકો માટે પેરેન્ટ્સ આપેલા છે અને સતત સ્પોર્ટ્સ તમે ત્યાં જુઓ આખું આટલો બધા જે ટીવી ટેલિવિઝનના માધ્યમ દ્વારા આપણે જોઈ શકીએ કે કેટલી બધી જાતની રમતો રમાય છે જેનું આપણે કોઈ કલ્પના ના કરીએ, જોયું ના હોય. ધારો કે આઈસ સ્કેટિંગ આપણે કોઈ જોયું નથી, આપણે ત્યાં તો હજુ રમત નથી. એવી કેટલી બધી સ્પોર્ટ્સો જે બહાર રમાય છે, મીન્સ કે એમ થાય કે જે ડેવલપ કન્ટ્રીઝમાં તો આપણા કરતાં વધારે બિઝી હોવા જોઈએ લોકો, જ્યાં રમી જ ના શકવા જોઈએ, એના કરતાં બહુ જ પરિસ્થિતિ અલગ છે. અલગ અલગ ગેમની અંદર એ લોકોના કોઈ પણ ટુર્નામેન્ટમાં એટલા બધા લોકો જોવા આવે છે. આપણે ત્યાં ક્રિકેટનો વધારે ક્રેઝ છે કેમ કે મીડિયાનું વધારે બાજુ ધ્યાન ગયેલું છે. બીજી બધી રમતોમાં એવું કહેવાય કે આપણા જે તે એસોસિએશનો છે એ જે સંભાળ રાખનાર છે એ લોકો જેટલી વધારે કેર કરશે એમ એ ગેમ ઉપર આવે. ક્રિકેટનું ગેમનું એ લોકોએ વધારે સંભાળ રાખી એટલે જલ્દી આગળ જતો રહ્યું. જે બીજી બધી ગેમના જે એટલે સંભાળનાર લોકો છે, અમારું કામ શું છે? કોચિંગ આપવાનું, સારામાં સારું એન્વાયરમેન્ટ કરવાનું, સારામાં સારા સ્કેટરો પૂરા કરવાના, એવો સપોર્ટિંગ અમને જો સરકાર તરફથી બધા તરફથી મળે. આજે રાજ્ય સરકાર છે આપણી નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં એટલી બધી સપોર્ટિવ છે, એટલા બધા સારા સારા સપોર્ટિવ સ્કીમો છે સ્પોર્ટ્સ માટેની કે ઘણી બધી એન્કરેજમાં ઘણું બધું થઈ શકે એવું છે. હજુ શક્તિદૂત એવોર્ડ કરીને એક યોજના છે સરકારની, જેની અંદર જે લોકો રાષ્ટ્રીય કક્ષાએ રમતા હોય એના માટે દર વર્ષે અમુક ફંડ ખર્ચો આપવો એના વિકાસ માટે. તમે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા જાઓ તો આર્થિક સહાયનું એક સરસ છે, બીજું એવોર્ડની સ્કીમો છે, એમાં ઘણો બધો હજુ વધારો એ થઈ શકે. એના માટે કોચિસ સાથે કંઈક સમન્વય કે કંઈક વાર્તાલાપ થાય સરકાર સાથેનો તો એમાં શું થઈ શકે એનું, તો ગુજરાતના એક ડાયમેન્શન જે આપણે એમ કહેવાય ને દાળભાતવાળા આપણે કહેવાય, આપણે સ્પોર્ટ્સમાં કશું ના કરી શકીએ એટલી સ્કેટિંગ પૂરતું અમે, મેં પોતે એટલું સાબિત કરી આપ્યું છે કે આપણે દાળભાતવાનું કોઈ અમને લાગતું જ નથી. મારા 400-500 નેશનલ મેડલ છે. જી વિશ્વરાજ, કહેવાય છે કે ગુજરાતી એટલે દાળભાતિયા, અને દાળભાતિયા ક્યારે આ બધું જોખમ ના ખેલી શકે. સ્કેટિંગ એટલે જોખમ, સ્કેટિંગ અને એમાં આઈસ સ્કેટિંગ એટલે હવા સાથે ચાલવું છે તમારે. ક્યારેક એવો ઇન્સિડન્ટ બન્યો છે કે ક્યાંક વાગ્યું, ક્યાંક મેજર ઇન્જરી થઈ ને ક્યાંક હતાશ થયા? એક વાર મને એવું કહે છે કે વિશ્વરાજ પાછો આવી જા, એવો કોઈ અનુભવ ખરો આપને? ઇન્જરીઝ એ એથ્લીટના લાઈફસ્ટાઈલમાં આવી ગયું કહેવાય. એવું મારા બોડી પર એટલા સ્કાર્સ છે, મતલબ બોન્સ તોડેલા છે. એવું લાસ્ટ યર મારે બેક ઇન્જરી થઈ હતી, તો એ વખતે મને થયું મારે હર્નિયેટેડ ડિસ્ક થઈ હતી કમરમાં, અને ત્યારે એવું થયું હતું એક વાર કે યાર સાલું, એમ આઈ એટ ધ રાઈટ પ્લેસ, એમ આઈ ડુઈંગ ધ રાઈટ થિંગ. એવું તમે જુઓ તો મારા ફ્રેન્ડ્સ અમેરિકા ગયા છે, ત્યાં એ લોકો ત્યાં ડુઈંગ વેરી વેલ, અને તમને એવું થાય કે હાલ અહીંયા કેટલું સ્ટ્રગલ કરીશું આપણે હજી. પણ તોય સપોર્ટ, કોચનો સપોર્ટ, ઘરથી સપોર્ટ હોય, અને મેઇનલી આ બધા અમુક સપોર્ટ લાઈન તમારી હોય એન્ડ દે કીપ એન્કરેજિંગ યુ, તો પણ પછી બી યુ નો યોર ગોલ વેરી ક્લિયર, અને તમને ખબર છે કે ભાઈ હવે, અને ડૉક્ટર્સ મારા ત્યાંના બહુ સારા છે પાછા, એટલે એ લોકોનો સપોર્ટ રહ્યો હતો, એટલે મેં કીધું ના લેટ્સ સી, લેટ્સ ગીવ ઇટ અ શ્યોર, એકદમ 100% એકવાર આપી દઉં અને જોઉં શું થાય છે. તમે ઇફ ઇટ ધેર ઇઝ નો પોઈન્ટ ઇન ગિવિંગ અપ નાવ, એવું ઇફ યુ ગીવ અપ નાવ દે વુડ દે વોઝ જસ્ટ મીન્સ કે છેલ્લા 5 વર્ષ મારા વેસ્ટ ઓફ ટાઈમ હતા. જો આને જ લગતો સવાલ કરું તો એવો કોઈ પ્રસંગ કે જ્યારે તમને એમ થયું કે નહીં બોસ, હું જે છું એ બરાબર છું અથવા હું મારા ગોલ તરફ જઈ રહ્યો છું, એવો કોઈ પ્રસંગ કે જેમાં ઉત્સાહ આવી ગયો હોય, કે જે હતાશા હતી એનાથી બિલકુલ વિરુદ્ધ કે નહીં? એ ઇન્જરી રિકવર થયા પછી મેં 11 નેશનલ રેકોર્ડ બનાવ્યા હોલેન્ડમાં કોમ્પિટિશન, એટલે ઇન્ડિયા માટે ઓફકોર્સ. અને પછી અમારી સમર ટ્રેનિંગમાં અમે સાયકલિંગ કરીએ તો વર્ષના અમે 6,000 કિલોમીટર સાયકલિંગ કરીએ, તો એમાં એક સાયકલિંગ ટૂર આવે છે બેલ્જિયમમાં, તો ત્યાં આઈ વોઝ ઓન ટોપ ઓફ અ હિલ, અને ત્યાં અમે એ ટૂરમાં રજિસ્ટ્રેશન કરવા માટે અમે હું અને મારી ટીમ, મારા ટીમમેટ્સ ગયા હતા અમે 6 જણ, તો ત્યાં દૂરથી અમે ઊભા હતા અને રજિસ્ટ્રેશન પછી અમે વાતો કરી હતા, અને મારો યુનિફોર્મ બધા થોડા બધાને ખબર કે આ લોકો આર્મી આ ટીમ. તો ત્યાં ડચ હોલેન્ડના 4-5 લોકો હતા, એ મારી તરફ દોડતા હતા આવ્યા, અને ત્યાં મને વિશ્વરાજ ના બોલાવ્યું, વિશ બોલાવ્યું, બીકોઝ ઇટ્સ ડિફિકલ્ટ ફોર ધેમ ટુ સે વિશ્વરાજ. તો દૂરથી મેં વિશ સાંભળ્યું, મેં કીધું કોણ છે, તો દૂરથી 4